રાજકોટથી વેશભૂજામાં સત થયેલ સંઘ માતાજીના ધામમાં પહોંચ્યો. ચાચર ચોકમાં ગરબા તેમજ તલવારબાજી કરી. છેલ્લા 22 વર્ષથી રાજકોટથી 125 લોકોનો સંઘયાત્રા ધામ અંબાજી ખાતે પહોંચે છે. આ સંઘની મહત્વની વાત કરવામાં આવે તો આ સંઘ 12 દિવસે પહોંચે છે અને સતત 12 દિવસ સોરે શણગાર સજી બહેનો ચાલે છે તો ભાઈઓ પણ વેશભૂષામાં સાજા થઈ ચાલે છે. સતત 12 દિવસ અવનવા વસ્ત્રો પહેરી માતાજીના ધામમાં પહોંચે છે. રસ્તામાં પણ આ સંઘ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આજે આ સંઘ યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યું છે. માના ચાચર ચોકમાં તલવારબાજી તેમજ ગરબા કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. આ સંઘ દ્વારા લોકોને ઉદ્દેશ આપવામાં આવે છે કે હંમેશા માતાજીને સોર શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો સોર શણગાર સજીને જવું જોઈએ અને ટૂંકા વસ્ત્રો તેમજ અશોભનીય વસ્ત્રો પહેરી માતાજીના મંદિરમાં ન જવું જોઈએ. સુરેશ કલ્ચર, ZSTV, અંબાજી. જય અંબે. મારું નામ દીનાબેન બારડ છે. અમે રાજકોટથી અંબા ખોડિયાર મંદિરેથી ધારેશ્વર સોસાયટી ઢેબર રોડ જકાત નાકામાંથી અમારો આ સંઘ 22 વર્ષ થયા છે. આજે 22 વર્ષથી અમારો સંઘ જે આવે છે તેમાં અમારે સભ્યો 100 થી 125 હોય છે અને એની અંદર અમારે 2 થી 3 મહિના પહેલાં તો નામ પણ નોંધાઈ જાય છે અને હજી ઘણા એવા લોકો છે કે અમારે તમારે સંઘમાં આવવું છે પણ અમે સીમિત સભ્યોની સંખ્યા રાખીએ છીએ એટલે નોટ અવેલેબલ થઈ જાય છે. તેમ છતાં અમુક લોકોના એવા ભાવ હોય છે. અમે જ્યારે ધજાની પૂજા કરતા હતા ત્યારે એક બેન આવ્યા અને એટલો ભાવ બતાવ્યો કે નહીં મારે તમારા સંઘમાં આવવું જ છે. એ લોકો કાંઈ તૈયારી કરીને પણ નહોતા આવ્યા તો એ કે અમે કાલે ચોટીલા પહોંચી જશું તમારી સાથે જ. કીધું 15 દિવસના આ રીતના અલગ અલગ કલર છે અને તમે આવી શકશો તો કે હું પહોંચી જાય. આવે છે જે રાજકોટથી પેદલ યાત્રા કરી અને યાત્રાધામ અંબાજી ખાતે પહોંચે છે. માના ચોકમાં ખૂબ જ ઉત્સાહભેર ગરબે ઘૂમે છે. આ સંઘ અનોખી રીતે વેશભૂષામાં આવતો હોય છે અને આ સંઘનું મહત્વ એ છે કે જે લોકો માતાજીના મંદિરે આવે છે તે સાંસ્કૃતિક અને પોતાનું સન્માન જળવાઈ રહે તે રીતે આવવું જોઈએ અને અત્યારના ચિંતા વખરો ચિંતા વખરો ન કરવા જોઈએ અને જે વખરો જોવા મળી રહ્યા છે. આ સંઘમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને દરરોજ જો અવનવા વેશભૂષા સાથે આવતા હોય છે અને તેમની વેશભૂષા એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યારે આ સંઘ માતાજીના ધામ ખાતે આવી પહોંચ્યો છે અને માતાજીના ચાચર ચોકમાં ઘરે ઘૂમ્યો છે. સુરત કલ્ચર, ZSTV, અંબાજી.